આજરોજ નગરપાલિકાની ઓફિસે હું બપોરના અગિયાર વાગે ગઈ હતી તો બધી વહીવટી પ્રક્રિયાઓ ચાલી હતી એન્જિનિયરિંગ વિભાગની અને આરોગ્યની ને સેનિટેશનની અને અમારી સાથે ઉપપ્રમુખ હતા અમારા કારોબારી ચેરમેન હતા અને બીજા અન્ય સભ્યો પણ હતા તો એ દરમિયાન પોણા બે વાગે કોઈ આવ્યો ઓફિસ જોરથી દરવાજો ખોલ્યો અને આવીને બેઠા એટલે અમે જોયું પણ એમ થયું કે ભલે કંઈ અરજદાર રહેશે તો કે કે ફોન કેમ નહોતું પડતા બે ત્રણ રિંગ મારી એટલે મેં કીધું કે અમે લોકો અત્યારના નગરપાલિકાનું જે કામ છે એ સોંપીએ જ કર્મચારીને એટલે પછી અમે કોલ બેક કરીએ તો કે તો કોક દીક વાંધો પડી જાય હોય કે ફોન નહીં ઉપડે તો એટલે મેં કીધું ભાઈ વાંધો પડી જાય એમ નહીં આમાં મેં કીધું કે સામે આવ્યા અરજદારને જવાબ દઈએ કે ફોનમાં જવાબ દઈએ ત્યાં તો એ ઈસમ એકદમ ભૂંડી ભૂંડી ગાળો બોલવા માંડ્યો મારી નાખવાની ધમકી દેવા માંડ્યો કે સાંજ પડે સિવાય તારો વાં લીમડા ચોકમાં હસબન્ડ બેસે છે એને ગોયતો નહીં મળે તારું શું થાય એ તું જોઈ લેજે એવી હાલત કરી નાખી કે કોઈ તને ઓળખશે નહીં અને આમ ને તેમને એટલી ભૂંડી ગાળો દીધી કે મારથી અત્યારે મીડિયા સમક્ષ બોલાય એમ નથી મેં એસપી સાહેબને ફોન કર્યો કે અહીં આવી રીતે આવ્યો એસપી સાહેબે તરત જ પીઆઈ વાઘેલાને મોકલ્યા અને મેં એફઆઈઆર નોંધાવેલી છે કે આને કડકમાં કડક સજા થવી જોઈએ આવી રીતે મહિલા ઉપર જ્યારે અમારા નરેન્દ્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીભાઈ મોદી સર આપણે મહિલાનું સશક્તિકરણ કરે છે ત્યારે આવી રીતે મહિલાને અબડા નારી સમજીને જો કોઈ આવીને મહિલાને દબાવી જાય એ ન ચાલે એટલે પોલીસ ને આ માણસ જે આવ્યો તો એ હિસ્ટ્રી સીટર છે અગાઉના પણ કેટલા બધા ગુનાઓ છે પણ એને કોઈ છાવરતું હોય તો એ છાવરે નહીં અને એને કડકમાં કડક સજા થવી જોઈએ એવી મારી નમ્ર અપીલ છે એ શખ્સનું નામ બંટુ કારા ગોરાણિયા